ન્યૂઝ નેશન આણંદ સત્યની સાથે. આણંદ નગરપાલિકાની સામાન્ય સભામાં એજન્ડાના 90 કામોને બહુમતીથી મંજૂરી અપાઈ. સમાચાર વિગતે જોઈએ તો આણંદ નગરપાલિકાની સામાન્ય સભા પાલિકા પ્રમુખ રૂપલબેન પટેલના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી, જેમાં સત્તાધારી પક્ષો દ્વારા બહુમતીથી તમામ કામોને મંજૂરી આપવામાં આવી હતી. તેમજ વિપક્ષ દ્વારા શહેરમાં ગટર લાઇનો નાખવા બાબતને લઈને પ્રશ્નો ઉઠાવાયા હતા, તો સામાન્ય સભામાં શહેરના વિકાસના કામોને લઈને ગટર લાઇનો, લાઇટો, બ્લોક પેવિંગ, રોડ રસ્તાઓ સહિતના કામોને બહુમતીથી મંજૂરી આપવામાં આવી હતી. આજ રોજ આણંદ નગરપાલિકામાં સામાન્ય સભાનું કામકાજ હતું. જે મિટિંગ હતી એમાં 90 કામો છે, તમામ કામો વિકાસના કામો છે, જેમ કે રોડ રસ્તા, ગટર લાઇન, આવા અનેક કામો છે, જેમ કે બ્લોક હોય કે લાઇટોનું કામ હોય, તેમજ અનેક જગ્યાએ થાંભલાઓ નવા નાખ્યા છે, તેમજ અનેક જગ્યાએ આપણે બોર પણ કર્યા છે નવા. તો એ પબ્લિકના સુવિધા માટે જે જે કામ હતા એ બધા કામો લીધા છે. 90 કામો વિકાસના કામો છે. નમસ્તે, ભરત માતા કી જય. કેટલા કરોડના કામો મંજૂર કરવામાં આવ્યા છે? જે પ્રમાણ કામ હોય, જે જે પાસ થાય એ પ્રમાણના કામો છે. બેન, આશરે કહેવાય છે કે અત્યારે કે વિરોધ પક્ષે અત્યારે જે ગટર લાઇનને લઈને જે અત્યારે રજૂઆત કરી હતી, એ મુદ્દો શું હતો? એ ગટર લાઇનનો મુદ્દો હતો, પણ એમાં ફેઝ 1નું કામકાજ પતી ગયું છે અને ફેઝ 2નું કામ જે ચાલુ થયું છે એનું સર્વે થશે અને જે જે એરિયામાં બાકી હશે એ એરિયામાં સર્વે કરી અને નાખી પૂર્ણ કરીશું અમે. Subscribe now and press the bell icon. Never miss an update.